નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમો નમ યોગી વિદ્યાપીઠ પ્રેરિત શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇપકોવાડા ડે સ્કૂલ નડિયાદનગર સંસ્કૃત શિક્ષિકા ધરતી મહોદયા અહમ અહમતઃ હાર્દિક સ્વાગતમ કરો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ઓગણીસ હોલિકોત્સવ એટલે કે હોળીનો ઉત્સવ એના વિશે અહીંયા સમજીશું તો સૌ પ્રથમ તેની પ્રસ્તાવના જોઈશું ઉત્સવ એટલે આનંદનો અવસર સાધન સંપન્ન માનવીના જીવનમાં તો કદાચ હંમેશા ઉત્સવ હોય છે પરંતુ સુખ સગવડના સાધનોના અભાવે જીવતા માનવ માટે ઉત્સવોનો દિવસ વિશેષ બની રહે છે કેમ કે તે દિવસે તે સામાન્ય જીવન ભૂલીને ખાસ પ્રકારનો આનંદ અનુભવે છે આ રીતે માનવ માત્રને માટે ઉત્સવ આનંદદાયક બની રહે છે ઉત્સવ મનાવવા માટે અમુક નિશ્ચિત કરેલા આચાર વિચારો છે દરેક ઉત્સવ પ્રસંગે સામૂહિક રીતે આનંદની પ્રાપ્તિ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે આથી સાધના ભાવથી પીડિત વ્યક્તિ પણ ઉત્સવનો આનંદ માણી શકે છે આવી વ્યવસ્થા હોલિકોત્સવની ઉજવણીમાં પણ વણી લેવામાં આવી છે પ્રસ્તુત પાઠમાં ગુરુ શિષ્યનો સંવાદ છે આ સંવાદમાં હોલિકોત્સવ અને તેના પારંપરિક ઇતિહાસનો પરિચય કેન્દ્ર સ્થાને છે ઉત્સવ ઉજવવામાં ફક્ત વ્યક્તિગત આનંદની પ્રાપ્તિનું જ લક્ષ્ય હોતું નથી પરંતુ આનંદ મનાવતા મનાવતા દાન અને તપનો અવસર પણ પ્રાપ્ત થાય છે આમ ઉત્સવની ઉજવણીને માનવ જીવનના ઉત્કર્ષના સાધનરૂપ પણ ગણવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠનો અનુવાદ જોઈશું શિષ્ય ઉવાચ કો અયમ નામ હોલિકોત્સવ કદા જ આયમ ઇતિ એટલે શિષ્ય કે છે કે ખરેખર આ હોલિકોત્સવ શું છે અને એ ક્યારે આવે છે ગુરુ ઉવાચ હોલિકાયા ઉત્સવ હોલિકોત્સવ સ ફાલ્ગુણ માસસી પૂર્ણિમાયામ તીથો આયાતિ એટલે ગુરુ કહે છે કે હોલિકાનો ઉત્સવ એટલે હોલિકોત્સવ તે ફાગણ મહિનાની પૂનમને દિવસે આવે છે શિષ્ય ઉવાચ કે અયમ હોલિકા શિષ્ય કે છે આ હોલિકા કોણ છે ત્યારે ગુરુ કહે છે હોલિકા નામ એકા સ્ત્રી સાચ હિરણ્ય કસીપો અસુર રાજસ્ય ભગીની એટલે ગુરુ કે છે હોલિકા એક સ્ત્રી છે અને તે હિરણ્ય કસીપુ નામના અસુર રાજની બહેન છે શિષ્ય વાચ કેમ કૃતમ હોલિકાયા યેના તસ્ય નામતઃ ઉત્સવ પ્રવર્તતે એટલે શિષ્ય કહે છે હોલિકાએ શું કરેલું કે જેથી તેના નામથી આ ઉત્સવ ઉજવાય છે ગુરુ વાચ એવમ હિશ્રુયતે

માયાવિનમ હોલિકા નામની સ્વકીયા ભગિનીમ હિરણ્યકશિપુ પ્રેરયતઃ એટલે ગુરુ કે છે ખરેખર એમ સંભળાય છે કે હિરણ્ય કશિપુ નામના દૈત્યનું પ્રહલાદ નામનો એક પુત્ર હતો તે હંમેશા પરમેશ્વરનું ધ્યાન ધરતો અને ભક્તિપૂર્ણ વ્યવહાર કરતો હતો ભક્તિના શત્રુ દૈત્યરાજને તે વ્યવહાર ગમતો ન હતો આથી તેણે પોતાના ભક્તપુત્રને મરાવી નાખવા અનેક રીતે અનેકવાર પ્રયત્નો કર્યા હતા પરંતુ પરમેશ્વરથી રક્ષાયેલો પ્રહલાદ કેમે કરીને મરણ ન પામ્યો તેને અગ્નિથી મરાવી નાખવા માટે માયાવી એવું હોલિકા નામની પોતાની બહેનને હિરણ્ય કશુપે પ્રેરણા આપે શિષ્ય ઉવાચ કથમ હોલિકા મેવ હિરણ્ય કશીપો પ્રેરયા શિષ્ય કે છે કેમ હોલિકાને જ હિરણ્ય કશુપે પ્રેરી ગુરુ ઉવાચ યતો સા માયાવીની હોલિકા અગ્નિરક્ષિતા રક્ષિતા એટલે ગુરુ કે છે કેમ કે તે માયાવી એવી હોલિકા અગ્નિથી રક્ષા પામેલી હતી શિષ્યોવાચ તમ સજ્જા તમ ત્યારે શિષ્ય કે છે પછી શું થયું ગુરુવાચ હિરણ્યકશિપો પ્રેરિતા હોલિકા એકદા ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમા તિથો પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા અગ્નો પ્રાવિશત પરમેશ્વર કૃપયા હોલિકા દગ્ધા ન તો પ્રહલાદ પ્રહલાદસ્તુ તથેવ સુરક્ષિતા એવા તિષત હોલિકાયા દાહન ભક્ત શિરોમણી પરમેશ્વર ભક્તા તત પ્રભૃતિ પ્રભૂતિવર્ષ હોલિકોત્સવ અનુભાવયંતિ એટલે ગુરુ કહે છે હિરણ્ય કશુ પ્રેરેલી હોલિકા એકવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદને ખોડામાં બેસાડીને અગ્નિમાં પ્રવેશી પરમેશ્વરની કૃપાથી હોલિકા બળી ગઈ પ્રહલાદને કંઈ ન થયું પ્રહલાદ તો તેમજ સુરક્ષિત જ રહ્યો હોલિકા દહનથી અને ભક્ત શિરોમણી પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા પરમેશ્વરના ભક્તજનો ત્યારથી માંડીને દર વર્ષે હોલિકોત્સવ અસ્મિ કાર્યાય હોલિકયા કથમ ફાલ્ગુન માસ તિથિ સંકલ્પિતા શિષ્ય કે છે કે આ કાર્ય માટે હોલિકાએ કેમ ફાગણ માસની પૂનમનો દિવસ વિચાર્યો હતો ગુરુ ઉવાચ પ્રાચીન સ્મ તસ્યા ફાલ્ગુન હોલિકો હોલિકામ પ્રહલાદ આદાય એટલે ગુરુ કહે છે કે પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમના દિવસે લોકો નવા તૈયાર થયેલા ધાન્યનો યજ્ઞ કરતા હતા તે નવા ધાન્યના યજ્ઞમાં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી હતી શિષ્ય ઉવાચ કેમ નામ નવસેષ્ટિ શિષ્ય કે છે કે ખરેખર આ નવસેષ્ટિ એટલે કે નવા ધાન્યનો યજ્ઞ એ શું છે ત્યારે ગુરુ કહે છે નવે સષ્ય ક્રિયમાં ઇષ્ટિ નવસેષ્ટિ કથ્ય એટલે ગુરુ કહે છે કે નવા તૈયાર થયેલા ધાન્યથી કરાતી ઈષ્ટિ એ નવસેષ્ટિ કહેવાય છે અસ્માક દેશ કૃષિ પ્રધાનવ વર્તતે અત્ર જ પ્રિવાર કૃષિ કુવરી વર્ષા સરહદી તથા કૃતાયા કૃષે ફલમ પ્રાપ્ય ફાલ્ગુન માસે પ્રાપ્ય તસ્યૂપલ જના પ્રથમ અગ્નિદેવાય પરસ્પરમ તરસ્પરમ વિતી સ્વોપભોગા કલ્પય એટલે કે છે કે આપણો દેશ ખેતી પ્રધાન છે અહીંના લોકો મોટે ભાગે બે વાર ખેતી કરે છે વર્ષા ઋતુ તથા શરદ ઋતુમાં સરદ ઋતુમાં પૂર્ણ કરેલી ખેતીનું ફળ મોટે ભાગે ફાગણ મહિનામાં મેળવાય છે તે ધાન્ય રૂપે મળેલું ફળ લોકો પહેલા અગ્નિદેવને અર્પણ કરે છે પછી એકબીજામાં વહેંચીને પોતાના વપરાશ માટે લોકો વિચારે છે ત્યાર પછી શિષ્ય ઉજ્ઞવ તરી અશ્ય ઉત્સવ હોલિકોત્સવ નામ કથમ સાર્થકમ ભવત ત્યારે શિષ્ય કે છે કે જો એમ હોય તો આ ઉત્સવનું હોલિકોત્સવ નામ કઈ રીતે અર્થપૂર્ણ થાય ગુરુવાચ વસ્તુત હોલિકો નામ તૃણા અગ્નિભમ અર્ધપક્વમ સામે ધાન્ય તમ હોલક જના અગ્નિદેવાય સમર્પયી અદ્યત્વ અપી એ પરસ્પરા અવિચ અવિચ્છિન્ના પ્રવર્ત એટલે ગુરુ કહે છે હકીકતમાં હોલક એટલે તણખલાથી બળતા અગ્નિમાં શેકેલું અડધું રંધાયેલું ઢુંડાવાળું અન્ન તે હોલકને લોકો અગ્નિદેવને અર્પણ કરી દે છે આજકાલ પણ આ પરંપરા અખંડિત ચાલે છે શિષ્ય વાચ હોલિકો સ્વાસ્થ્ય અપી ઉપકારકો મયા ઉપ સત્યમ અસ્તિ એટલે શિષ્ય કે છે કે આ હોલક સ્વાસ્થ્ય માટે લાભકારક છે એમ મેં સાંભળ્યું છે તે સાચું છે ગુરુવાચ આમ ભવતા શ્રુતમ સત્યવમ અસ્તી ભાવપ્રકાશ નામક સુપ્રસિદ્ધ આયુર્વેદ ગ્રંથે કથિત અસ્તી હોલકો અલ્પાનલો મેદ કફ દોષ શ્રમાપ અર્થાત હોલક મેદ દોષમ શ્રમ ચ ઉપહંતી એટલે ગુરુ કહે છે હા તમે સાંભળેલું સાચું જ છે ભાવપ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથમાં કહેલું છે ધીમી આગમાં શેકેલ પોંખ મેદ અને કફના દોષને તથા થાકને દૂર કરનાર છે એટલે હોલક એટલે પોંખ મેદ અને કફના દોષને તથા થાકને હણે છે શિષ્યો વાચ અઈ ગુરુચરણ બહવો ધન્યવાદ અને બોધીન અહમ અનુગૃહિતો અસ્મિ એટલે શિષ્ય કહે છે હે ગુરુજી ખૂબ ધન્યવાદ આ બોધ વડે હું આભારી થયો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે આનો અનુવાદ લખવાનો છે ત્યાર પછી આપણે એનો સ્વાધ્યાય ટીપણીમાં શબ્દાર્થ આપેલા છે હોલિકોત્સવ નવશ્રેષ્ઠી હોલ કહ ભવ પ્રકાશ અને અહમ અનુગૃતો અસ્મિ આ શબ્દો આપણને સમજાયેલા છે આ શબ્દો ટૂંક અને વિવરણાત્મક નોંધમાં પૂછાય તો તમારે આમાંથી આ રીતે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે હિરણ્ય કશિપુ નામક દૈત્ય પુત્ર આસિત આસિ પ્રહલાદ પ્રહલાદ મારયતું હિરણ્યકસિપુ ક પ્રેરયત હોલિકા ભારતે જના પ્રાયા કતિવાર કૃષિ કુરતી દ્વિવાર હોલક જ કમિ સમ અગ્નિદેવાય होलिका का, का आशित तो होलिका अग्नि होलिका हिरण्यकशिपु स्वषा आशित ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અધૂલખિતામ પ્રશ્નાનામ સંક્ષેપઃ ઉત્તરમ લિખતઃ હોલિકोत्सव कदा આયાતિ હોલિકोत्सव ફાગુન માસસે પૂર્ણિમાયમ તિથો આયાતિ હોલિકા નામસ્ત્રી કస్య બઘિની આсит હોલિકા નામસ્ત્રી હરણ્યકશિપુ અસુરરાજસ્ય બઘિની આсит પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા હોલિકા કદા અગ્નૌ પ્રિશત પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા સ્થાપિવા એલિકા ફાલ્ગુન માસ પૂર્ણિમાથો અગ્નૌ અસ્માકમ દેશઃ કીદૃ વર્તતે અસમાક ભારતવર્ષ કૃષિ પ્રધાન વર્તતે હોલકમ જ પ્રથમમ કસ્મે સમાર્પય હોલકમ પ્રથમમ અગ્નિ દેવાય સમાર્પય પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો પહેલો પ્રશ્ન છે હોલિકોત્સવ સાથે પ્રહલાદનું પાત્ર કેવી રીતે જોડાયેલું છે ફાગણ માસની પૂનમે હોલિકોત્સવ મનાવવામાં આવે છે અસુર રાજસ્ય હરણીય કશીપુ પોતાના ભક્ત પુત્ર પ્રહલાદને મરાવી નાખવા માંગતો હતો એટલે તેણે અગ્નિથી બાળીને તેમને સમાપ્ત કરી નાખવાનું વિચાર્યું તેણે પોતાની માયાવી અને અગ્નિથી રક્ષિત બહેન હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને ખોડામાં બેસાડીને અગ્નિની જ્વાળાઓમાં બેસી જાય એટલે પ્રહલાદ પણ અગ્નિમાં બળી જાય આ રીતે હોલિકોત્સવ સાથે પ્રહલાદનું પાત્ર જોડાયેલું છે બીજું પ્રહલાદ કેવો વ્યવહાર કરતો હતો અને તે કોને ગમતો ન હતો તો પ્રહલાદ હંમેશા પરમેશ્વર વિષ્ણુનું ધ્યાન કરતો હતો તેનો આવો ભક્તિપૂર્ણ વ્યવહાર તેના પિતા અસુરરાજ હિરણ્ય કસુપીના ગમતો ન હતો ફાગણની પૂનમે કોની પ્રેરણાથી શું કર્યું ફાગણની પૂનમે હોલિકા અસુરરાજ હિરણ્ય કશિપુની પ્રેરણાથી પ્રહલાદનો અંત લાવવા તેને પોતાના ખોળામાં બેસાડીને પોતે અગ્નિમાં બેસી ગઈ માયાવિની હોલિકા પોતે તો અગ્નિથી રક્ષિત હતી એટલે તેને અગ્નિની કસી અસર થવાની ન હતી એમ તે જાણતી હતી ફક્ત પ્રહલાદનો અંત લાવવાનો તેનો દુષ્ટ ઈરાદો હતો ચોથો પ્રશ્ન હોલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે સમીધાન્ય અને સુખધાન્યના તાજા તૈયાર થયેલા રસ ધરાવતા દાણાને હળવા અગ્નિમાં શીખવાથી જે તૈયાર થાય તે અન્નને હોલક કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં આપણે આવા અન્નને માટે પોંક શબ્દનો ઉપયોગ કરીએ છીએ વળી જેને અત્યારે કહીએ છીએ તેને પણ એક રીતનો હોલક કહી શકાય વસંત ઋતુમાં કફજન્ય રોગોનો ઉપદ્રવ વધારે થાય છે આ સ્થિતિમાં કફનું સમન કરવા માટે હોલક અન્ન ખાવાનું રહે છે ત્યાર પછી વિવરણાત્મક નોંધ છે નવશ્ય ગોલક અને ભાવ પ્રકાશ વિદ્યાર્થી મિત્રો મેં હમણાં તમને વાત કરી કે આપણે ચોપડીમાં વિશેષમાં શબ્દ આપ્યા છે નવ એટલે નવા ધાન્યોથી થનારો યજ્ઞ આ એક પ્રકારનો યજ્ઞ છે કે નવા પાકેલા અન્નને પોતાના માટે ઉપયોગ કરવામાં આવે પહેલા દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે ત્યાં અને યજ્ઞ કરાય છે અને આવા નવા અન્ન માટે કરાતો યજ્ઞ એને નવશ્રેષ્ઠી કરવા કહેવામાં આવે છે એ વર્ષમાં બે વાર થાય છે શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં એ બંને રીતોમાં નવ શિષ્ટિ કરવામાં આવે છે બીજો શબ્દ છે હોલક હોલક પણ આપણને ચોપડીમાં સમજાયેલું છે કે આ અન્નનો એક પ્રકાર છે એમાં સમિધાન્ય અને સુકધાન્યમાં તાજા તૈયાર થયેલા રસો ધરાવતા દાણાને હળવા અગ્નમાં શેકવાથી જે તૈયાર થાય એ અન્નને હોલક કહેવામાં આવે છે હોલક એક પ્રકારનો પોંક જ છે ધાણી પણ ને ધાણીને પણ આપણે હોલક કહી શકીએ છીએ કે આપણને વસંત ઋતુમાં કફજન્ય રોગોનો ઉપદ્રવ વધારે થાય આ સ્થિતિમાં કફનું સમન કરવા માટે હોલક અન્ન ખાવાનું રહે છે ભવ પ્રકાશ તો ભાવપ્રકાશ આયુર્વેદનું એક સુપ્રસિદ્ધ ગ્રંથ છે રચયિતા મિશ્ર છે ઈસવીસનની સોળમી સદીમાં થઈ ગયા આ ગ્રંથમાં આયુર્વેદના આઠેય અંગો કાર્ય ચિકિત્સા બાલ ચિકિત્સા ગ્રહ ચિકિત્સા ઉદ્ધ ચિકિત્સા શૈલ્ય ચિકિત્સા રોષ ચિકિત્સા વિષતંત્ર જરા ચિકિત્સા તંત્ર અને વૃષ ચિકિત્સા એટલે વાજીકરણની ચર્ચા કરવામાં આવે છે ત્યાર પછીનો છે છેલ્લો હોલિકોત્સવ વિશે સમીક્ષાત્મક નોંધ લખવાની છે કે ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવતા આ ઉત્સવના બે સ્વરૂપો છે હોલિકાયા ઉત્સવ અને હોલિકા નામ ઉત્સવ પ્રથમ સ્વરૂપ અનુસાર હિરણ્ય કશીપુ નામના અસુરરાજની બહેન હોલિકા દ્વારા ભક્ત પ્રહલાદને મારવાના ઉપક્રમ ઘટનાનું સૂચન થાય છે બીજા સ્વરૂપ પ્રમાણે હોલક નામના અન્ન દ્વારા કરવામાં આવતા નવસિષ્ઠિ કર્મનું સૂચન થાય છે દ્વિતીય સ્વરૂપે જે કર્મનું સૂચન કરે છે તે પ્રાચીન છે જ્યારે પ્રથમ સ્વરૂપના લીધે જે ઘટનાનું સૂચન થાય છે તે અપેક્ષાકૃત અર્વાચીન છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે અહીંયા સ્વાધ્યાય આપેલું છે તો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ